जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजा में? बायोलॉजी एक नवा लेक्चर में आप सर्व विद्यार्थी मित्रों स्वागत है। हवे आपणे 11 साइंस नी अंदर वर्गीकरण वालो यूनिट आपणे स्टार्ट कर्यो छे, राइट? एमां पहला चेप्टर, बीजो चेप्टर, त्रीजो चेप्टर आपणे कम्प्लीट करी नाख्या, राइट? हवे आज श्रेणीनी अंदर एक चौथो चेप्टर आवे छे, जे छे प्राणी सृष्टिनुं वर्गीकरण। हवे प्राणी सृष्टिनुं वर्गीकरण आपणे कम्प्लीट थाय ने એટલે પહેલો યુનિટ કે જેને આપણે ક્લાસિફિકેશન કહીએ છીએ, એ ક્લાસિફિકેશન તરીકે ઓળખાતો પહેલો યુનિટ આપણો કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર? આખે આખો યુનિટ જ અડવાનો આપણે ના રહીએ, પછી ઓલો નવમો પાર્ટ થઈ જાય, તો એ ત્રીજો યુનિટ કમ્પ્લીટ થઈ જાય, રાઈટ? હવે એનસીઆરટીના જે ઓલા સીબીએસસી છે, સીબીએસસીના સિલેબસને એકોર્ડિંગ બીજો યુનિટ જે છે ને આપણો, એ બીજો યુનિટ ઓલમોસ્ટ કેન્સલ થઈ જાય છે એવો છે બીજો યુનિટ, બરાબર? બીજા યુનિટમાં થોડું ઘણું જ ભણવાનું છે, રાઈટ? એટલે ઇનશોર્ટ વધીને એકાદ બે મહિનાની અંદર આપણું 11મું, અડધાથી વધારે 11મું કમ્પ્લીટ થઈ જાય છે, રાઈટ? તો હજી આપણે ગુજરાત બોર્ડ દ્વારા કોઈ એવા પ્રકારનું માહિતી આપવામાં આવેલી નથી કે એક્ઝેક્ટલી સિલેબસ કટ થયો છે કે નહીં, પણ સીબીએસસીએ સિલેબસ કટ કર્યો છે, એને 11મામાંથી 7 ચેપ્ટર કટ કર્યા છે, આપણા જે ટોટલી 22 ચેપ્ટર છે ને, એ 22 ચેપ્ટરમાંથી 15 જ ચેપ્ટર આપણે 11મા ધોરણની અંદર ભણવાના થાય છે, કેટલા? 22 ચેપ્ટરમાંથી 15 ચેપ્ટર, જોકે એ પહેલો ચેપ્ટર હતો ને એમાં એને થોડુંક કાઢ્યું હતું પાછળથી, પણ એ આપણે ભણી નાખ્યું, ત્રીજો ચેપ્ટર છે ને એની અંદરથી એને થોડુંક ડિલીટ કર્યું છે, પણ ત્રીજો ચેપ્ટર આપણે આખે આખો કમ્પ્લીટ કરી નાખ્યો, પણ હજી સુધી આપણા ગુજરાત બોર્ડે કે પછી એનટીએ કોઈ પણ પ્રકારની એવી, મતલબ કે એ લોકોએ જે કોર્સ બહાર પાડવો જોઈએ કે ભાઈ 11-12નો જે આ લોકો તમે લોકો જે 2022ની અંદર પરીક્ષા દેશો તો તમારો કોર્સ શું હશે એ માહિતી હજુ આપણી પાસે કંઈ છે નહીં, બાકી જો એ માહિતી એક્ઝેક્ટલી આપણી પાસે, જો સીબીએસસીવાળાએ તો સિલેબસ કટ કર્યો જ છે, બરાબર? હવે સીબીએસસીવાળા સિલેબસ કટ કરે તો એને આપણે આ લોકોએ કરવો જ પડે, બરાબર? એનટીએ સિલેબસ કટ કરવો જ પડે, કારણ કે સીબીએસસીએ કટ કરી નાખ્યો હોય તો એમાંથી પ્રશ્ન પૂછે તો એના છોકરાઓને તો નથી જ આવડવાના, એના છોકરાઓને ના આવડે તો એ લોકો ઓબાળો મચાવવાના છે કે ભાઈ અમારા છોકરાઓને નથી આવડતા, અમે જે સિલેબસમાં અમારે ટોપિક ને તો એ ટોપિક પણ તમે પૂછ્યા છે, સારું? ચાલો, તો આપણે 5 ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે, આજે આપણે 6th ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। આ 6th ચેપ્ટર છે એ પ્રમાણમાં થોડોક વધારે અઘરો કહેવાય, કઠિનતા મૂલ્ય ધીમે ધીમે વધતું જાય, લાઈક પહેલો ચેપ્ટર પ્રમાણમાં સહેલો હતો એના કરતાં બીજો અઘરો લાગ્યો, બીજો સહેલો હતો બીજા કરતાં જરાક ત્રીજો અઘરો લાગ્યો, ચોથો તો સૌથી વધારે અઘરામ અઘરો, આખા પાઠનો જે અઘરામ અઘરો ચેપ્ટર કહેવાય ને આખા યુનિટનો, એ ચોથો ચેપ્ટર થશે। અને આ ચેપ્ટરમાંથી નીટની અંદર 3-5 પ્રશ્ન એક જ ચેપ્ટરમાંથી પૂછાય છે, કેટલા? 3-5 પ્રશ્ન આપણે નીટના પૂછાય છે, એટલે આ ચોથો ચેપ્ટર આપણો કમ્પ્લીટ થશે ને એટલે આપણે નીટના મિનિમમ 12 અને મેક્ઝિમમ 15 પ્રશ્ન, 12-15 પ્રશ્ન આપણા ડન થઈ જાય છે। કેટલા? 90 પ્રશ્ન આપણે જે કરવાના હતા એ 90 પ્રશ્નમાંથી 12-15 પ્રશ્ન આપણા આ ચેપ્ટર પૂરો થાય એટલે આખા યુનિટના 15 પ્રશ્ન આપણા કમ્પ્લીટ થઈ જાય છે। ઓકે, ઓલા લઈ લો તમે તો એમાંથી 5 પ્રશ્ન, આ ચેપ્ટરના 4-15 પ્રશ્ન, નોના 5 પ્રશ્ન કોષવાળો અને કોષચક્રવાળો, એટલે કેટલા થઈ ગયા? 6 ચેપ્ટરમાંથી તમને મિનિમમ 20 પ્રશ્ન આપણા નીટના કમ્પ્લીટ થઈ જાય છે, 18-20 પ્રશ્ન મિનિમમ 18-20 પ્રશ્ન આપણા કમ્પ્લીટ થઈ જાય છે, 70 પ્રશ્ન પછી આપણા બાકી રહીએ છે, બરાબર? સારું, ચાલો તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આપણે શરૂ કરીએ। ઓકે, તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે ને એ પહેલાં આપણે જોયું, વિટેકરે જે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી એને એકોર્ડિંગ એને સમગ્ર સજીવ સૃષ્ટિને 5 ગ્રુપમાં ડિવાઈડ કરીને કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, 5 ગ્રુપ ક્યાં ક્યાં પાડ્યા? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એમ 5 ગ્રુપની અંદર તેને સમગ્ર સજીવ સૃષ્ટિને ડિવાઈડ કરી નાખી। એમાંથી આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ બીજા ચેપ્ટરમાં ભણ્યા, વનસ્પતિ સૃષ્ટિ ત્રીજા ચેપ્ટરમાં, અને આ ચોથું ચેપ્ટર એની અંદર આપણે પ્રાણી સૃષ્ટિનું ક્લાસિફિકેશન ભણશું, એટલે કે તમને ઉપર છેલ્લી માહિતી આપશે, થોડીક બેઝિક માહિતી આપશે કે જેને એકોર્ડિંગ આપણે પ્રાણીઓને કેવી રીતે ડિવાઈડ કરતા હોઈએ છીએ, પ્રાણીઓને કેવી રીતે વર્ગીકૃત કરી અને એનું સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ એ વસ્તુ વિશે માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોવાની થાય છે। ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ।
પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરતી વખતે આપણે કેવી કેવી વસ્તુઓને ધ્યાન રાખીએ છીએ? તો કે ક્યાં ક્યાં કેરેક્ટર્સ, પહેલાં તો આપણે પ્રાણી સૃષ્ટિ ક્યાં ક્યાં છે, પ્રાણી સૃષ્ટિ છે એની અંદર સમુદાય ક્યાં ક્યાં છે, એક વાત. અને બીજી વાત કે પ્રાણી સૃષ્ટિની અંદર આ ચેપ્ટર પાછો હાડો એવો છે ને કે અમે બેહીને ભણાવીએ ને તો વધારે કમ્ફર્ટેબલ રહીએ, બરાબર. આ ચેપ્ટર એવો થાય છે કે સામે બેસીને આપણે ભણીએ તો આપણે વધુ મજા આવશે. અને પણ તેમ છતાં ઇટ્સ ઓકે, આપણે ઝૂમ સેશન ચાલુ કરીએ છીએ અને હમણાં જ, બરાબર, નેક્સ્ટ વીકથી મંડેથી કદાચ આપણે ઝૂમ સેશન ચાલુ કરી દઈએ છીએ. એટલે જે ભણીએ છીએ આપણે એક વખત ઝૂમમાં પણ સામે બેસી અને આપણે ભણીએ તો વધારે કમ્ફર્ટેબલ આ ચેપ્ટર માટે રહેશે. સારું, ચાલો. તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, પ્રાણી સૃષ્ટિને આપણે કયા કયા બેઝિસ ઉપર પ્રાણી સૃષ્ટિને આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ? તો કે દેહ રચનાની જટિલતા, બરાબર, સ્તરીય આયોજન. શું? સ્તરીય આયોજન, સમમિતિ, ગર્ભસ્તર, દેહકોષ્ઠ, ખંડતા અને મેરુદંડની હાજરી કે ગેરહાજરી. મિત્રો, આજે અગાઉના બે લેક્ચરમાં આપણે ભણશું ને, એ બે લેક્ચરમાં આપણે જે કાંઈ પણ ભણાવવામાં આવશે, તમને જે કાંઈ પણ સમજાવવામાં આવશે ને, એ આગળના બધા ટોપિકનો પાયો રહેશે, બરાબર. આ બે દિવસ આપણે જે ભણશું ને, બે લેક્ચરમાં તમે જે ભણશો ને, એ જ તમારા બેઝિક્સ રહેશે, એ જ તમારો પાયો રહેશે કે જેને અંતર્ગત તમે આગળનું ભણી શકશો, આગળનું સરળતાથી તમારે યાદ રાખવું હશે. તો આ જ બધી વસ્તુઓનો આપણે આગળ ઉપયોગ કરશું. એટલે જો આપણે પાયાની આ જ વસ્તુ આવડતી નહીં હોય તો આપણે આગળની વસ્તુ પણ સમજવી ઘણી અઘરી થઈ પડશે. એટલે આ જે બે લેક્ચર શરૂઆતના રહેશે એ બે લેક્ચર કી લેક્ચર તરીકે વર્તશે અને એને એકદમ બને એટલા સારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો. તો સજીવોને વર્ગીકૃત કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લીધી? તે પહેલાં તો સ્તરીય આયોજન. કયું આયોજન? સ્તરીય આયોજન. પછી કયું, શું કીધું આપણે? પાચન. એટલે એની અંદર આવી ગયું સ્તરીય આયોજનમાં અંગો. સ્તરીય આયોજન કેવા કેવા હોય? કોષ સ્તરીય હોય, પેશી સ્તરીય હોય, અંગ સ્તરીય હોય, અંગતંત્ર સ્તરીય. સ્તરીય આયોજન ચાર પ્રકારના હોય: કોષ સ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય. સ્તરીય આયોજનનો વિશે આપણે માહિતી લીધી. પછી બીજી કઈ માહિતી લીધી? સ્તરીય આયોજન. પછી બીજી આપણે લેશું પાચન, એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે પાચન તંત્ર અને પરિવહન તંત્ર. પછી આવે છે સમમિતિ. પછી આવે છે ગર્ભસ્તર. પછી આવે છે દેહકોષ્ઠ. પછી આવે છે સમખંડતા અથવા તો ખંડતા. અને છેલ્લે આવે છે મેરુદંડની હાજરી કે ગેરહાજરી. આટલા કેરેક્ટર્સને ધ્યાનમાં રાખીને આપણે સમગ્ર પ્રાણી સૃષ્ટિને સછિદ્ર, કોષ્ઠાંત્રી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શુળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી, આટલા ભાગમાં આપણે પ્રાણી સૃષ્ટિને વિભાજિત કરી છે. કઈ વસ્તુ કન્સિડર કરી છે? હું તમારી સામે અત્યારે નામ બોલું છું ને, એ બધા નામની ટૂંક નોંધ આપણે છે જ, બધા નામની ટૂંક નોંધ આપણે છે. બધા નામ શું કહેવા માગે છે? લાઈક હું એક શબ્દ એવો બોલ્યો કે સ્તરીય આયોજન, એની ટૂંક નોંધ છે. પાચન તંત્ર શું છે, શું કાર્ય કરે છે, એની ટૂંક નોંધ છે. પરિવહન તંત્ર શું છે, શું કાર્ય કરે છે, એની ટૂંક નોંધે છે. પાચન, શ્વસન, પરિવહન, બરાબર. સ્તરીય આયોજન, પાચન, પરિવહન, કઈ ત્રણ વસ્તુ થઈ? સ્તરીય આયોજન, પાચન, પરિવહન. સ્તરીય આયોજન, પાચન, પરિવહન, બરાબર. પછી સમમિતિ શું થશે? પછી સમમિતિ, ગર્ભસ્તર, દેહકોષ્ઠ, ખંડતા અને મેરુદંડ. આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આયોજનના સ્તર સમમિતિ, ગર્ભસ્તર, દેહકોષ્ઠ, દેહકોષ્ઠ, ખંડતા અને મેરુદંડ, આટલા કી કન્સેપ્ટ છે. આને ધ્યાનમાં રાખી અને આપણે સમગ્ર પ્રાણી સૃષ્ટિને કેટલા ગ્રુપમાં ડિવાઈડ કરી, કયા કયા ગ્રુપમાં ડિવાઈડ કરી? એક થશે સછિદ્ર, કોષ્ઠાંત્રી,
कंकतधर सचिद्र कोष्ठांतरी कंकतधर पृथुकृमि सूत्रकृमि नुपुरक सचिद्र कोष्ठांतरी कंकतधरा पृथुकृमि सूत्रकृमि नुपुरक संधिपाद संधिपाद मृदुकाय शूडचर्मी सचिद्र कोष्ठांतरी कंकतधरा सचिद्र कोष्ठांतरी कंकतधरा पृथुकृमि सूत्रकृमि नुपुरक संधिपात मृदुकाय शूडचर्मी सामी मेरुदंडी अने मेरुदंडी आटला ग्रुप में आपणे प्राणी सृष्टि ने विभाजित करी छे सचिद्र कोष्ठांतरी आ बधाय नाम याद रखवा पड़े आपणे आई वस्तु याद रखवी पड़े ने आ बधाय नाम याद रखवा पड़े कारण के हमणा आपणे आ वस्तुओनो अभ्यास करशुं बराबर सचिद्र कोष्ठांतरी कंकतधरा जे जूनू वर्गीकरण हतुं ने कदाच तमारी पासे जूनी एमसीक्यूनी बुक सोल्व करवानी आवशे ने तो एमां तमे जोशो के प्राणी सृष्टिनी अंदर प्रजीवथी चालू थतुं हतुं क्यांथी चालू थतुं हतुं प्रजीवथी अने द्विसृष्टि वर्गीकरण पद्धति हती आ कई छे पंचसृष्टि वर्गीकरण पद्धति अने पंचसृष्टि वर्गीकरण पद्धति ने अंतर्गत प्राणी सृष्टिनी अंदर समाविष्ट बधा सजीवो बहुकोषीय सुकोष केन्द्रीय सजीवो छे कोष दीवालनी गैरहाजरी छे हरितद्रव्य धरावता नथी प्राणी संपोषण दर्शावे छे बराबर खोराकनु अंतग्रहण करे छे पछी वृद्धि पामे छे एक चोक्कस लेवल सुधी देह विकास थाय छे राइट पछी अंग पछी आ प्राणीओ छे तेओ संवेदना अनुभवे छे हेने अने समागम अथवा मैथुनની ક્રિયા કરે છે લિંગી પ્રજનનના દ્વારા જ થાય છે અને આ પ્રકારે નવા બાળ સજીવનું નિર્માણ એની અંદર થતું જોવા મળે છે તો આ બધી બાબતો આપણે ત્રીજા પાઠની અંદર મેં તમને કીધી હતી ઓકે તો પહેલી વસ્તુ આપણે કઈ યાદ રાખવાની થાય કે આયોજનના સ્તર ક્યાં ક્યાં છે આયોજનના સ્તર છે કોષ સ્તરીય પેશી સ્તરીય અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય સમમિતિ ગર્ભસ્તર દેહકોષ્ઠ ખંડતા અને મેરુદંડ આટલી વસ્તુને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રાણી સૃષ્ટિને આપણે આ સમુદાય છે પ્રાણી સૃષ્ટિના શું છે સમુદાય સચ્છિદ્ર કોષ્ઠાંતરી કંકતધરા એને ટીનોફોરાઈ કહેવામાં આવે છે સંધિપાદ મૃદુકાય શૂળચર્મી સામી મેરુદંડી અને મેરુદંડી બરાબર આ બધાયની અંદર એનું નામ છે બધાયના નામની અંદર એની વ્યાખ્યા આવે લાઈક સચિદ્ર કહીએ તો છિદ્રિષ્ટ શરીર ધરાવતા પ્રાણીઓ સચિદ્ર કોષ્ઠાંતરી એવા પ્રાણીઓ કે જેની અંદર દેહ કોષ્ઠ અને આંતર માર્ગ એક સામાન્ય ગુહા તરીકે જોવા મળે કોષ્ઠાંતર કંકતધરા એનું કંઈ તમને એનું સ્પેશિયલી જ યાદ રાખવું પડશે કંકતધરા અથવા તો ટીનોફોરા કે જે કોષ્ઠાંતરીનો જ ઉપસમુદાય તરીકે શરૂઆતમાં એને લેવામાં આવતો હતો પણ હવે એને અલગ સમુદાયની અંદર મૂકી દેવામાં આવ્યો છે આ પ્રાણીઓ ચમકે પોતાની જાતે શ્રાઇન કરે પોતાની જાતે લાઇટ એમિટ કરે ઉર્જા મુક્ત કરે પછી પૃથુકૃમિ અને સૂત્રકૃમિ આ કૃમિ છે ને એ ચપટા હોય પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટા હોય તો ચપટા કૃમિ આ સૂત્ર જેવા હોય પણ અમુક છેદ કરો ને તો ગોળાકાર લાગે તો ગોળ કૃમિ નુપુરક એટલે કે વલય અથવા રિંગ જેવી રચના ધરાવે સંધિપાદ એટલે સાંધાવાળા ઉપાંગ ધરાવે મૃદુકાય એટલે નરમ અથવા તો મૃદુ શરીર ધરાવે શૂળચર્મી એટલે એની જે સ્કીન હોય ને એની ઉપરની બાજુએ કેલ્શિયમ કાર્બોનેટની બનેલી શૂળો અથવા કાંટા જેવી રચના જોવા મળે સામી મેરુદંડી અને મેરુદંડી પેલા મેરુદંડી કહું તો મેરુદંડી છે ને ઈ શરીરની પૃષ્ઠ બાજુએ જે હાડકું આવેલું હોય ને એને મેરુદંડ એકચ્યુઅલમાં આપણા શરીરની અંદર મેરુદંડ કરોડ સ્તંભ સ્વરૂપે ડેવલપ થઈ ગયું હોય પણ એનું મૂળ નામ છે મેરુદંડ તો આમાં મેરુદંડની હાજરી ધરાવતા પ્રાણીઓને મેરુદંડ કહેવામાં આવે હવે સામી મેરુદંડી છે ને મેરુદંડી અને અમેરુદંડી બંનેને જોડતી કડી સમાન છે અમુક લક્ષણો એને મેરુદંડીને લગતા છે ને અમુક લક્ષણો એના અમેરુદંડીને લગતા છે ઓકે કન્સેપ્ટ બેસે છે ખાલી પાઠ તો હમણાં આપણે શરૂ કરીએ જ છીએ પણ આટલું અગત્યનું રહે આપણું કે આયોજનના સ્તર સમમિતિ ગર્ભસ્તર દેહકોષ્ઠ કંદતા અને મેરુદંડ આ બધા આપણા ક્રાઇટેરિયા છે
અને આ ક્રાઇટેરિયાને એકોર્ડિંગ આપણે પ્રાણી સૃષ્ટિને મુખ્યત્વે તન્ને તન છન તન નવ ને બે અગિયાર સમુદાયમાં વિભાજિત કરી છે. આપણા લેવલ ઉપર અગિયાર સમુદાય થશે. હજી આગળ જશો તો મે બી અને ઊંડું જવાનું થાય, પણ આપણે બહુ ઉપર છેલ્લી જ માહિતી આપવાની થાય. તો સચિદ્ર કોષ્ઠાંત્રી કંકત ધરા પૃથુકૃમિ સૂત્રકૃમિ નુપુરક સંધિપાદ મૃદુકાય શૂળચર્મી. બરાબર, સામી મેરુદંડી અને મેરુદંડી આ પાંચ ગ્રુપની અંદર, આ અગિયાર ગ્રુપની અંદર આપણે બધા જ પ્રાણીઓને વિભાજિત કર્યા. હવે એક પછી એક બધી વસ્તુ આપણે જોતા જઈએ કે આયોજનના સ્તર એટલે શું અને કયા આજે આ અગિયાર નામ છે એ અગિયાર નામમાંથી કેની કયા સજીવને તમે આયોજનના કયા સ્તરમાં મૂકશો એ વસ્તુ આપણે જોઈએ. તો સૌથી પહેલી આપણે વાત કરશું આયોજનના સ્તર. વિટેકરવાળા ટોપિકમાં આપણે જોઈએ જ લીધું કે સજીવોના આયોજનના સ્તર ક્યાં ક્યાં હોય. તો આયોજનના સ્તર હોય કોષસ્તરીય, પેશીસ્તરીય, અંગસ્તરીય, અંગતંત્ર સ્તરીય. આયોજનના સ્તર ક્યાં ક્યાં હોઈ શકે છે? આયોજનના સ્તર હોઈ શકે છે, આયોજનના સ્તર કોષસ્તરીય હોય, બરાબર, પેશીસ્તરીય હોય, અંગસ્તરીય પણ હોય અને અંગતંત્ર સ્તરીય પણ હોય. ચાર સ્તરના દૈહિક આયોજન જોવા મળે, કોષ, પેશી, અંગ અને અંગતંત્ર બંને. આપણો પ્રશ્ન ક્યાં કેટલા સ્તરના દૈહિક આયોજન જોવા મળ્યા? ચાર. કયા ચાર સ્તરના દૈહિક આયોજન જોવા મળ્યા? કોષસ્તરીય, પેશીસ્તરીય, અંગસ્તરીય અને અંગતંત્ર સ્તરીય. કોષ, પેશી, અંગ અને અંગતંત્ર, આમ ચાર લેવલના દૈહિક આયોજનના સ્તર સજીવોના જોવા મળે છે. ઓકે, વ્યક્તિગત કોષ જે કોષ જેવી રચના ધરાવતા હોય તો એને કોષસ્તરીય આયોજન કહેવામાં આવે છે. વળી આપણા મનમાં નવો પ્રશ્ન આવે કે સર, તમે તો હમણાં જ કીધું કે પ્રાણી સૃષ્ટિની અંદર સમાવિષ્ટ તો બધા જ સજીવો બહુકોષીય છે. બહુકોષીય હોવા છતાં કોઈ કોષસ્તરીય આયોજન દર્શાવે ખરા? રાઈટ ને, પ્રાણી સૃષ્ટિની અંદર સમાવિષ્ટ સજીવો તો બધા કેવા છે? બહુકોષીય. અને બહુકોષીય સજીવો તો હંમેશા કાં તો પેશીસ્તરીય, તો એટલીસ્ટ આયોજન એનું હોવું જ જોઈએ, હોવું જોઈએ ને. એ સજીવોનો વિકાસ હંમેશા ક્રમિક થતો હોય. પેલા કોષસ્તરીય આયોજનવાળા સજીવ હોય એમાંથી પેશીસ્તરીય આયોજનવાળા સજીવ આવે, એમાંથી અંગસ્તરીય આયોજન, એમાંથી અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા સજીવ આવે છે. ઓકે, પણ પ્રજીવ સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ રહ્યા ને, હે, સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ રચનાત્મક દ્રષ્ટિએ બહુકોષીય છે. સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ એવા છે કે જે રચનાત્મક દ્રષ્ટિએ કેવા છે? સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ રચનાત્મક દ્રષ્ટિએ બહુકોષીય છે, પરંતુ છતાં તેના કોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ રચનાત્મક દ્રષ્ટિએ બહુકોષીય છે, પરંતુ છતાં તેના કોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલા માટે બહુકોષીય હોવા છતાં તેઓ કોષસ્તરીય આયોજન દર્શાવે છે. ઓકે, સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ ક્યાં પ્રાણીઓ? સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ બહુકોષી હોવા છતાં તેના કોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. આથી તેઓ કોષસ્તરીય આયોજન દર્શાવે છે. ઓકે, સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ રચનાત્મક દ્રષ્ટિએ કેવા છે? તો કે ભાઈ, સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ રચનાત્મક દ્રષ્ટિએ તો બહુકોષીય છે, પરંતુ તેના કોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. બહુકોષીય ભલે રહ્યા,
बहुकोषी होवा छता तेना कोषो के जे एक बीजा साथे जोड़ायेला होता नथी ने एटला माटे तेओ बहुकोषी होवा छता कोषस्तरीय आयोजन दर्शावे छे। आ पूछाय आपणे नीटनी अंदर के क्या समुदाय आ सच्छिद्रमांथी एक ज प्रश्न लगभग पूछाय के रचनात्मक दृष्टिए बहुकोषीय छे पण एना कोषो एकबीजा साथे जोड़ायेला होता नथी एटला माटे बहुकोषी होवा छता कोषस्तरीय आयोजन दर्शावे छे। ओके पची शू थे तो कि पेशी स्तरीय आयोजन पेशी स्तरीय आयोजन को कहो ते तो कोष्ठांतरी कंकधरा आ एवं प्राणी है जो पेशी स्तरीय आयोजन दर्शावे पेशी स्तरीय आयोजन के अंदर जवाब मिले कोष्ठांतरी कंकधरा प्राणियों में समान उत्पत्ति धरावता अने निश्चित कार्य करता कोषो साथे मळी पेशीओनी रचना करे छे आवा आयोजन ने पेशी स्तरीय आयोजन कहवाय। किनी अंदर पेला पेशी एटले शू कोषो नो एक एवो समूह के जे समान उत्पत्ति धरावे अने निश्चित कार्य करे कोषो नो एक एवो समूह के जे समान उत्पत्ति धरावे अने निश्चित कार्य करे एने पेशी कहवाय। पेशी शू छे कोषोनो एक एवो समूह छे के जे एक समान उत्पत्ति धरावे छे तेमज एक चोक्कस कार्य करे छे तेने पेशी तरीके ओळखवामां आवे छे। जे प्राणीओनी अंदर आवुं पेशी स्तरीय आयोजन जे प्राणीओ पेशीओनी रचना उत्पन्न करे कारण के आपणे सीधे सीधा कंई आवुं सीधे सीधुं आपणुं आ स्वरूप ना आव्युं होय कोई दिवस पहेला खाली कोषस्तरीय आयोजन धरावता सजीव अस्तित्वमां आव्या होय एमांथी पेशी स्तरीय आयोजन धरावता सजीव अस्तित्वमां आव्या होय एमांथी अंग स्तरीय અને અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન ધરાવતા સજીવો પૃથ્વી ઉપર અસ્તિત્વ આવ્યા હોવા જોઈએ। ઓકે તો આ થઈ ગયું બે પેશી સ્તરીય આયોજન। પછી આપણે વાત કરીએ અંગ સ્તરીય આયોજન કોને કે શું અંગ સ્તરીય આયોજન તો કે પૃથુકૃમિ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં पृथुकृमि समुदाय प्राणियों में पेशीओ भेगी मड़ी अंग बनावे छे आवा दैहिक आयोजन ने अंग स्तरीय आयोजन कहे छे। ओके पेशीओ भेगी मळी अंग बनावे आवा दैहिक आयोजन ने अंग स्तरीय दैहिक आयोजन कहेवामां आवे छे। पेशीओ भेगी मळी अंग बने आवा दैहिक आयोजन ने अंग स्तरीय दैहिक आयोजन कहेवामां आवे छे। आवा आयोजन ने केवुं कहेवाय आवा आयोजन ने अंग स्तरीय दैहिक आयोजन कहेवामां आवे छे। केटलाक पृथुकृमि छे ने ई अंगतंत्र स्तरीय पण दर्शावे छे। केटलाक पृथुकृमि समुदायना प्राणीओमां अंगतंत्र स्तरीय दैहिक आयोजन पण जोवा मळे छे। હવે આવે છે અંગતંત્ર સ્તરીય ઓકે સૂત્રકૃમિથી સૂત્રકૃમિથી મેરુદંડી સમુદાય સુધીના બધા જ પ્રાણીઓમાં સૂત્રકૃમિથી મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ સૂત્રકૃમિથી મેરુદંડી समुदाय सुधीना बधा ज प्राणियों में
सूत्रकृमि मृदंडी सुधीना बधा प्राणियों में एक सामन कार्य संकड़ेला एक सामन कार्य संकड़ेला जुदा जुदा अंगों भेगा मड़ी सूत्रकृमिथी मेरुदंडी समुदाय सुधीना बधा प्राणियों में एक सामन कार्य संकड़ेला जुदा जुदा अंगों भेगा मड़ी अंगतंत्रनी रचना करे छे अने आवा देहिक आयोजन ने अंगतंत्र स्तरीय देहिक आयोजन कहवाय बराबर क्या आया प्राणियों सूत्रकृमि थी मेरुदंडी बधा ज प्राणियों ने अंगतंत्र स्तरीय देहिक आयोजन कहवाय बहु 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 अगत्यनी वस्तु रे हे के प्राणी समुदाय नो प्राणियों ने तमे जयरे डिवाइड करो छो वर्गीकृत करो छो त्यारे तमारी सामे पहलो क्यों क्राइटेरिया रहेशे प्राणियों ने विभाजित करती वक्ते आपणी समक्ष जे पहलो क्राइटेरिया रहेशे ने ए हशे स्तरीय आयोजन सजीवनु स्तरीय आयोजन केटला लेवल नु होई शके छे सजीवनु स्तरीय आयोजन आपणे मुख्यत्वे पांच ले चार लेवल नु होई शके छे का तो कोष स्तरीय होय का तो पेशी स्तरीय होय का तो अंग स्तरीय होय अने का अंग तंत्र स्तरीय होय कोष स्तरीय पेशी स्तरीय अंग स्तरीय अने अंग तंत्र स्तरीय आ चार लेवल नु देहिक आयोजन होय कोनी अंदर केवु आयोजन जोवा मळे तो के सौथी पहेला तो कोष स्तरीय आयोजन सच्छिद्र समुदायना प्राणियोमां आपणे कोष स्तरीय आयोजन जोवा मळे छे कोष स्तरीय आयोजन एटले शुं तो के भाई सजीवो छे सच्छिद्र समुदायना प्राणियों रचनात्मक दृष्टिए तो बहुकोषीय छे परंतु बहुकोषीय होवा छतां तेना कोषो के छे एक बीजा साथे जोड़ायेला होता नथी लाइक हूँ तमने एक एक्जाम्पल आपूँ के एक आपणे बधा एक घरनी अंदर रहता होईए तो वी आर अ फेमिली आपणे एक समूह छीए आपणे समूहमां रहीए छीए एंड वी आर अ फेमिली एटले के आपणे पेशीओनी रचना करीए छीए पण होस्टेलमां रहेता विद्यार्थीओनो समूह હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો સમૂહ રહે છે કેવા રહે છે તો બધા એકબીજાની સાથે પરંતુ છતાં ઇવન દો દે આર નોટ અ ફેમિલી તેઓ સમ ફેમિલી નથી બધા વ્યક્તિગત અસ્તિત્વ ધરાવે છે ઓકે એટલા માટે આપણે એમ કહી શકીએ કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જે ભલે સમૂહમાં જોવા મળે છતાં એનું કોષસ્તરીય આયોજન હોય એટલે સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ રહે છે એ બહુકોષીય સ્થિતિમાં પરંતુ એના દરેક કોષ છે ને એ પોતાની જાતે પાચન કરે દરેક કોષ પોતાની જાતે શ્વસન કરે રાઈટ બધું પોતાનું કાર્ય કેવી રીતે કરે પોતાની જાતે કરે છે એટલા માટે આપણે કહીશું કે આ પ્રાણીઓ બહુકોષીય હોવા છતાં કોષસ્તરીય આયોજન દર્શાવે છે સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્ય કરતા કોષો જ્યારે ભેગા મળે ને ત્યારે પેશીઓની રચના કરે જે પ્રાણીઓ ઔદેહિક આયોજન ધરાવે એને પેશી સ્તરીય આયોજન કહેવામાં આવે છે ઉદાહરણ કયું લેશું પેશી સ્તરીય આયોજનની અંદર આપણે પેશી સ્તરીય આયોજનના ઉદાહરણમાં આપણે લેશું કોષ્ઠાંત્રી અને કંકત ધરા પછી શું થાય તો કે ભાઈ પેશીઓ ભેગી મળે તો અંગની રચના કરે અને આવા દેહિક આયોજનને અંગ સ્તરીય દેહિક આયોજન કહેવાય જ્યારે પેશીઓ સાથે મળે છે ત્યારે અંગની રચના થાય અને આવા દેહિક આયોજનને અંગ સ્તરીય દેહિક આયોજન કહેવામાં આવે છે પૃથુકૃમિ મોટાભાગના પૃથુકૃમિ તો અંગ સ્તરીય દેહિક આયોજન ધરાવે પરંતુ કેટલાક પૃથુકૃમિ અંગતંત્ર સ્તરીય દેહિક આયોજન પણ દર્શાવે છે તો એ વાત પણ પૂરી થઈ ગઈ સૂત્રકૃમિ થી મેરુદંડી આ બધા જ પ્રાણીઓ એવા છે કે જેની અંદર સૂત્રકૃમિથી મેરુદંડી સમુદાય સુધીના બધા જ પ્રાણીઓ એવા છે કે જેની અંદર જુદી જુદી જુદા જુદા અંગો ભેગા મળી અને અંગતંત્રની રચના કરે છે અને આ બધા અંગો કેવા હોવા જોઈએ એક સમાન કાર્ય સાથે સંકળાયેલા જે અંગો હશે ને એ ભેગા મળી અને અંગતંત્ર બનાવે તો આવા દેહિક આયોજન અંગતંત્ર સ્તરીય દેહિક આયોજન કહેવાય ઓકે આપણે કેટલા પ્રશ્ન થયા આઠ પ્રશ્ન થયા એક તો દેહિક આયોજનના સ્તરના નામ યાદ રાખવાના બીજું કયું શું યાદ રાખવાનું કે દરેક આયોજનની અંદર કયા ઉદાહરણ છે
કોષસ્તરીય સચ્છિદ્ર, પેશીસ્તરીય કોષ્ઠાંતરિક અંગદ્ર, અંગસ્તરીય પૃથુકૃમિ, અંગતંત્ર સ્તરીય સૂત્રકૃમિથી મેરુદંડી. ઓકે, તો આપણે પ્રસ્તાવના વિશે આજે વાત કરી અને આ બધું આટલું જ એટલું કર્યું એટલું આજે વાંચીને રાખજો. હવે નવું આપણે બીજું દૈહિક આયોજન પછીનું જે બીજો ભાગ છે પાચન અને પરિવહન એ કાલના લેક્ચરમાં જોશું. ઓકે, ગુડ બાય.